लास्ट चेप्टर आपणे जोयुं के त्रिकोण अने तेना गुणधर्म विशे जोयुं हतुं के त्रिकोण अने एना कया कया गुणधर्म होय एमां पायथागोरसनो गुणधर्म आपणे जोयुं हती तो के पछी बीजुं जोयुं हतुं के बे त्रिकोण होय कोईपण त्रिकोण होय एनी बे बाजुनी लंबाईनो सरवाळो छे त्रीजी बाजू करता वधारे होय छे ए पछी ए पण जोयुं हतुं के त्रिकोणना त्रणेय खूणाना मापनो सरवाळो 180 अंश थाय छे। हवे आपणे एना पछी तो के અગત્યનો ભૌમિતિક ખ્યાલ છે કે એકરૂપતા, ત્રિકોણની એકરૂપતા એટલે શું એના વિશે આ ચેપ્ટરની અંદર જોવાનું છે કે ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય છે કે બે વસ્તુઓ એકરૂપ હોવાના સંબંધને શું કહેવાય છે એકરૂપતા કહે છે કે કોઈ બે વસ્તુ હોય જે એકસરખી હોય એના એકસરખી હોવાનો જે સંબંધ છે તેને શું કહેવામાં આવે છે એકરૂપતા કહેવામાં આવે છે। અત્યારે આપણે માત્ર સમતલ્ય આકૃતિની જ વાત કરીશું જો કે એકરૂપતા એ ત્રિપરિમાણીય આકારોને પણ લાગુ પડતો સામાન્ય ખ્યાલ છે। અત્યારે આપણે માત્ર સમતલ્ય આકૃતિની જ વાત કરવાની છે એટલે કે કોઈ સમતલ સપાટી ઉપર આપણે દોરી શકતા હોય એવી આકૃતિ વિશે જ આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે। એકરૂપતા છે એ ત્રિપરિમાણીય આકારોની અંદર પણ જોવા મળે છે। હવે ત્રિપરિમાણીય આકારો એટલે કેવા કે જે થ્રી ડાયમેન્શનમાં હોય જે વાસ્તવમાં આપણે જોઈ શકીએ છીએ એવા આકારોની અંદર પણ એકરૂપતા છે જોવા મળે છે। પણ અત્યારે આપણે શેના વિશે જોવાનું છે તો કે માત્ર સમતલ્ય આકૃતિઓમાં જ એકરૂપતા વિશે જોવાનું છે। તો આપણે જોઈએ કે સમતલ્ય આકૃતિઓની એકરૂપતા, હવે તમને અહીંયા બે આકૃતિ આપેલી છે, બે આકૃતિઓ આપેલી છે, તમે એકબીજા પર બીજી આકૃતિ ગોઠવવાની રીતનો ઉપયોગ કરી શકો છો। આ એક અને આ બે બે આકૃતિ આપેલી છે, આ બે આકૃતિને તમે એકબીજા ઉપર ગોઠવવાનો ઉપયોગ કરી શકો છો। એકની નકલ પારદર્શક કાગળ પર લેવાની અને તેના ઉપર બીજાને ગોઠવવાની છે। હવે એક કાગળની અંદર પહેલાં તમારે આવી આકૃતિ દોરી લેવાની, પછી શું કરવાનું આવી બીજી આકૃતિ દોરી લેવાની, પછી તો કે એક જે દોરેલી છે એની ઉપર આપણે બીજી આકૃતિને ગોઠવવાની છે। એટલે કે એકની જે નકલ છે, એક આકૃતિ દોરેલ છે એની ઉપર આ બીજી આકૃતિને ગોઠવવાનો પ્રયત્ન કરવાનો છે। જો આકૃતિઓ એકબીજાને સંપૂર્ણપણે આવરી લે તો તેઓ એકરૂપ છે। બંને આકૃતિઓ છે એ એકબીજાને સંપૂર્ણપણે આવરી લે એટલે કે એકબીજા ઉપર વ્યવસ્થિત ગોઠવાઈ જાય કે જરાય પણ ફેર હોય નહીં, કે પહેલી આકૃતિ જેવી દોરી એવી જ તમે બીજી આકૃતિ દોરેલી હોય તો બંને આકૃતિઓને એકબીજા ઉપર સરળતાથી આવરી શકાય છે, ગોઠવી શકાય છે। તો એ બંને આકૃતિઓ કેવી હોય છે, એકબીજાને એકરૂપ હોય છે। અથવા તો તમે શું કરી શકો છો કે કાગળને કાપી અને પણ એકબીજા ઉપર ગોઠવી શકો છો। તો આ વાત થઈ સમતલ્ય આકૃતિઓની, આવા જુદા જુદા તમે કોઈ પણ આકાર દોરી અને એકબીજા ઉપર ગોઠવવાનો પ્રયત્ન કરી શકો છો કે કોઈ પણ રીતની આકૃતિ દોરી અને તમારે જોવાનું બંને આકૃતિઓ છે એ એકરૂપ છે કે નહીં। એના પછી છે રેખાખંડોમાં એકરૂપતા, જો બે રેખાખંડને સમાન લંબાઈ હોય તો તેઓ એકરૂપ છે। જો પહેલાં સૌપ્રથમ તમારે શું કરવાનું, કોઈ બે રેખાખંડ દોરવાના, રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડી, કોઈ બે રેખાખંડ દોરો। હવે બે રેખાખંડની લંબાઈ માપો, જો બંને રેખાખંડની લંબાઈ એકસરખી છે, સમાન લંબાઈ છે તો બે રેખાખંડ કેવા થાય, એકરૂપ રેખાખંડ થાય છે। અને જો બંને રેખાખંડ એકરૂપ હોય તો એની લંબાઈ કેવી હોય છે, સમાન હોય છે। આ જ વસ્તુ કીધેલી છે સમતલ્ય આકૃતિમાં પણ એ જ કીધેલું હતું, એવી જ રીતે રેખાખંડમાં કીધું કે બે રેખાખંડ છે એની લંબાઈ સમાન હશે તો બંને રેખાખંડ કેવા હશે, એકરૂપ હશે, અને જો બંને રેખાખંડ એકરૂપ હશે તો એની લંબાઈ સમાન હશે। એના પછી આપણે ખૂણાઓમાં એકરૂપતા જોઈએ તો કે દરેક ખૂણાઓમાં પણ એકરૂપતા જોવા મળે છે। અહીંયા તમને બે ખૂણા આપેલા છે, પી ક્યુ આર અને એ બી સી, બે ખૂણા કેટલાના છે, 40-40 અંશના છે। તમે 40-40 અંશના અથવા તો કોઈ પણ બીજા માપના ખૂણાઓ દોરી, સમતલ સપાટી ઉપર દોરી અને એકબીજા ઉપર ગોઠવવાનો પ્રયત્ન કરો કે ખૂણો પી ક્યુ આર છે એની ઉપર ખૂણો એ બી સી એને ગોઠવવાનો પ્રયત્ન કરો। જો એ બંને ખૂણા એકબીજાને વ્યવસ્થિત રીતે આવરી લેતા હોય, વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જતા હોય, બેની એકસરખી જ નકલ હોય તો બે ખૂણા કેવા કહેવાય છે, એકરૂપ ખૂણા કહેવાય છે। એટલે કે ખૂણો પી ક્યુ આરની
नकल है ये पे शू करवा पीक्यूआर नकल है ये पारदर्शक कागड़ पर लेवानी अने एने एबीसी पर मुकवानो एटले के कोई एक कागड़ में खूणो पीक्यूआर दोरी लेवानो एने खूणा एबीसी पर मुकवानो। हवे ए माटे तमारे पहला शू करवू पड़शे तो के क्यू छे एने बी पर मूकशो पी छे एने ए पर मूको अने सी छे एने सॉरी आर छे एने सेनी पर मूकशो सी पर मूकशो। हवे बधाने एक सरखू गोठवाई जाए अने पछी जोवानुं के बराबर बे खूणा छे एक बीजा ने बंद बेसता होय तो बे खूणा केवा कहेवाय छे एकरूपता कहेवाय छे। हवे आ खूणो जो 40 नो होय तो आ खूणो पण केटलानो होय 40 नो ज तमने जोवा मळे छे एनी अंदर कोई फेरफार जोवा मळतो नथी। आपणे जोयुं के बे रेखाखंडो एकरूप होय तो तेमानो एक ए बीजानी नकल ज होय ते ज रीते आपणे खूणामां पण जोयुं के खूणो बीजा खूणानी नकल ज होय तो तेओ बे केवा होय छे एकरूप होय छे। हवे आज ख्यालनो एटले के आज विचारनो आपणे उपयोग सेमा करशुं तो के त्रिकोणमां करशुं के आपणे त्रिकोणमां आपणे जोईए के त्रिकोणनी एकरूपता तो के जो बे त्रिकोण एकबीजानी नकल होय अने ज्यारे एक पर बीजो मूकवामां आवे त्यारे परस्पर पूरेपूरा आवरी ले तो तेओ एकरूप छे। के जो बे त्रिकोण छे एकबीजानी नकल होय तो एक ऊपर बीजाने मूकवामां आवे अने बधा ज भाग ने बधा ज भागोने परस्पर आवरी ले तो बंने एकबीजाने एकरूप ज छे। अहीं तमने त्रिकोण एबीसी अने पीक्यूआर नाम एबीसी अने पीक्यूआर नामना बे त्रिकोण आपेला छे जेनुं माप बेना माप पछी समान आकार छे अने बेना खूणा पण एक सरखा छे तो शुं कहेवाय के बंने त्रिकोण केवा छे एकरूप त्रिकोण छे। हवे तो आपणे त्रिकोण एबीसी अने त्रिकोण पीक्यूआर बंने केवा त्रिकोण छे एकरूप त्रिकोण छे। जो त्रिकोण एबीसी अने पीक्यूआर बे त्रिकोण एकरूप त्रिकोण होय तो एने कया कया अंग छे त्रिकोणना के जे बंने ने एकरूप होय तो सौ प्रथम आपणे जोईए शिरोबिंदु तो के ए शिरोबिंदु छे एने कयुं शिरोबिंदु एकरूप हशे पी के एनी उपर आ त्रिकोण मूकशो एबीसी ઉપર પીક્યુઆર તો એ ઉપર કયું બિંદુ આવશે પી બિંદુ બી ઉપર કયું આવશે ક્યુ બિંદુ અને સી ઉપર આર તો કે એ ને પી બિંદુ સમાન છે એકરૂપ છે બી ને ક્યુ અને સી ને આર। એવી જ રીતે શિરોબિંદુ પછી કઈ વસ્તુ સમાન જોવા મળશે તો કે બાજુ રેખાખંડ એ બી એને કઈ બાજુ સમાન રેખાખંડ પી ક્યુ રેખાખંડ બી સી ને રેખાખંડ ક્યુ આર અને રેખાખંડ સી એ ને અથવા તો એ સી ને કઈ બાજુ રેખાખંડ પી આર। એવી જ રીતે ખૂણા એ ને એકરૂપ ખૂણો કયો થશે ખૂણો પી ને ખૂણા બી ને એકરૂપ ખૂણો ખૂણો ક્યુ અને ખૂણા સી ને એકરૂપ ખૂણો ખૂણો આર। તો તમને ખબર પડી ગઈ કે ત્રિકોણમાં જો બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ હોય તો એની સાથે ત્રિકોણના શિરોબિંદુ બાજુ અને ખૂણા પણ એકરૂપ જ જોવા મળે છે। હવે તમારી ટેક્સ્ટબુકનો સ્વાધ્યાય 7.1 એની અંદર તમને પ્રશ્ન આપેલા છે કે બે રેખાખંડ એકરૂપ ત્યારે હોય જો ખાલી જગ્યા બે રેખાખંડ એકરૂપ ક્યારે હોય તો કે બે રેખાખંડની લંબાઈ એક સરખી હોય તો જ બંને રેખાખંડ એકરૂપ હોય છે। બીજું બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70 છે તો બીજા ખૂણાનું માપ સરસ 70 જ થાય છે। સી જ્યારે આપણે ખૂણો એ બરાબર ખૂણો બી એમ લખીએ ત્યારે સાચો અર્થ ખાલી જગ્યા થાય જો અહીંયા આપણે લખેલ જ છે ખૂણો એ એને એકરૂપ ખૂણો પી લખ્યું તો એનો અર્થ શું થાય તો કે માપ ખૂણો એ જેટલાનો છે એટલાનો જ માપ ખૂણો પી આપેલો છે કે માપ ખૂણા એનું માપ જેટલું હશે એટલાનું જ પીનું માપ હશે। જો માપ ખૂણો એ 50 અંશનો હશે તો પી પણ કેટલાનો હશે 50 અંશનો જ હશે। બીજો ક્વેશ્ચન કે એકરૂપ આકારના બે ઉદાહરણ રોજિંદા જીવનમાંથી આપો કે રોજિંદા જીવનમાં તમે ઉપયોગ કરતા હોય એવા બે ઉદાહરણ આપો એકરૂપ આકારના તો કે તમારી ગણિતની ટેક્સ્ટબુક જેવી તમારી છે એવી જ બીજાની હોવાની છે એ સિવાયનું બીજું ઉદાહરણ તમારે જાતે લખવાનું છે। ત્રીજું જો સંગતતા એબીસી એકરૂપતા ઈ
एफ ई डी माटे त्रिकोण ए बी सी एकरूप त्रिकोण एफ ई डी छे, तो बन्ने त्रिकोणना बधा अनुरूप एकरूप भाग लखो। के जो तमने त्रिकोण ए बी सी अने पी क्यू आर लिखू छे एन जगह त्रिकोण ए बी सी अने तमने शू पूछेलू छे एफ अहीं एफ ई अने डी नाम आपेलू छे। हवे एफ ई अने डी अहीं नाम आपी एफ ई अने डी नाम लखी अने त्रिकोण ए बी सी અને એફ ઈ ડી એના એકરૂપ અંગો કયા કયા થાય, તો કે શિરોબિંદુ, બાજુ અને ખૂણા, તો એ બધા લખવાના છે। એના પછીનો ક્વેશ્ચન કે જો ત્રિકોણ ડી ઈ એફ, ત્રિકોણ ડી ઈ એફ એકરૂપ ત્રિકોણ બી સી એ હોય તો ડી ઈ એફના નીચેના અંગોને અનુરૂપ બી સી એના ભાગ લખો। કે ડી ઈ એફ એને બી સી એ ત્રિકોણ છે એ એકરૂપ ત્રિકોણ હોય તો એને તમને પ્રશ્ન પૂછેલા છે કે ડી ઈ એફના એકરૂપ ભાગ કયા કયા છે, તો કે ખૂણો ઈ છે એને એકરૂપ ખૂણો કયો થશે, સરસ, ખૂણો સી। આ નિશાની છે શેની છે, એકરૂપતાની નિશાની છે। બીજું પૂછેલું છે કે રેખાખંડ ઈ એફ, રેખાખંડ ઈ એફને એકરૂપ બાજુ કઈ થશે, રેખાખંડ સી એ। ત્રીજું ખૂણો એફ, ખૂણો એફ છે એને એકરૂપ ખૂણો કયો થશે, ખૂણો એ। અને ચોથું તો કે રેખાખંડ ડી એફ, આ રેખાખંડ છે ડી એફ એને એકરૂપ બાજુ કઈ થશે, રેખાખંડ બી એ। તો આપણે જોયું કે કઈ વસ્તુ, તો કે સમતલ્ય આકૃતિમાં એકરૂપતા, રેખાખંડની અંદર એકરૂપતા, ખૂણાઓમાં એકરૂપતા, અને ખૂણાઓની અંદર કઈ રીતની એકરૂપતા જોવા મળે, કઈ કઈ વસ્તુ સમાન જોવા મળે, કે શિરોબિંદુ, બાજુ અને ખૂણા। આ નિશાની દર્શાવેલી છે એ શેની છે, એકરૂપતાની નિશાની છે। હવે એના પછી આવશે ત્રિકોણની એકરૂપતા માટેની જુદી જુદી પાંચ શરત છે, જેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું।